ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, ગયા અંકમાં આપણે એક કમ્પાઉન્ડર સુભાષિતો તેની વાત કરતા હતા. આ સુભાષિતોનું આપણે સરસ મજાનું ગાન કર્યું, ત્યારબાદ તેની સમજૂતી મેળવી. હવે આજે આ સુભાષિતોને આધારે આપવામાં આવેલ સ્વાધ્યાય કાર્યની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. ફ્રેન્ડ્સ, આપણે જે આગળ સુભાષિતોની સમજ મેળવી તેના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, પારકી આસ સદા નિરાશ. આ કહેવત પહેલા સુભાષિતના આધારે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે કહેવત આપવામાં આવી છે, પારકી આસ સદા નિરાશ, એ કહેવત આપણે પહેલાં સુભાષિતમાં જોઈ હતી. અહીં કહેવાનો અર્થ એવો છે કે પારકી આસ એટલે કે બીજાની આશા રાખવી. તે જો આપણે આપણા કોઈ કાર્ય માટે બીજા ઉપર આશા રાખીને એટલે કે આધાર રાખીને બેસી રહીએ કે આ મારું કામ કરી આપશે, તો આપણને હંમેશા નિરાશા જ મળે છે. એટલે કે અહીં આપણને એવું કહેવા માંગે છે કે આપણે આપણું દરેક કાર્ય જાતે જ કરવું જોઈએ. એના માટે આપણે બીજા ઉપર આધાર રાખવો જોઈએ નહીં. જો આપણે બીજાની આશા રાખીને બેસી રહીએ તો આપણે પછીથી નિરાશ થવાનો વારો આવે છે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બાકીના પ્રશ્નોને પણ સમજવાના છે અને તેના જવાબ લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન બે, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, આપણે તેના સમાનાર્થી શબ્દો લખીશું. પહેલો શબ્દ છે આવ. બોલો, આવનો સમાનાર્થી શબ્દ શું થશે? હા, આવકાર. બરાબર ને ફ્રેન્ડ્સ? ત્યારબાદ બીજો શબ્દ છે આદર. આદર એટલે, બોલો, બરાબર, સન્માન. ત્યારબાદ નેહ. નેહ એટલે કે સ્નેહ. ત્યારબાદ છે કંચન. આપણે આગળ વાત કરી હતી ને, યાદ છે તમને કંચનનો અર્થ શું થશે? હા, સોનું. બરાબર ને? ત્યારબાદ બીજો શબ્દ છે નયન. તો નયનનો સમાનાર્થી શું થશે? બોલો, હા, આંખ. અને છેલ્લા આપવામાં આવ્યું છે ઉદ્યમ. તો ઉદ્યમ માટે શું શબ્દ વપરાય છે બીજો? બોલો તો. વેરી ગુડ, પુરુષાર્થ. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ બધા જ શબ્દોના સમાનાર્થી શબ્દો આપણે લખી દીધા છે. તમારે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો પણ બનાવવાના છે. આપણે આગળ ઘણી બધી આ પ્રમાણેની એક્સરસાઇઝ કરી જ ગયા છે, તો તમારે પણ આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના રહેશે. ચાલો તો હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ત્રણ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અહીં પહેલો શબ્દ આપવામાં આવ્યો છે કંજૂસ. તો આ કંજૂસનું વિરોધી શું થશે? તમને ખબર છે ને કંજૂસ એટલે શું? હા, કંજૂસ એટલે કે જે ખૂબ જ કરકસર કરતો હોય. બરાબર ને? તો એનાથી ઊંડું શું થશે? ઉદાર. બરાબર ને? તો અહીં કંજૂસનું વિરોધી શબ્દ થશે ઉદાર. ત્યારબાદ બીજો શબ્દ આપવામાં આવ્યો છે કડવું. કડવું તો, બોલો, હા, મીઠું. બરાબર ને? ત્યારબાદ શીતળ. તો શીતળનું વિરોધી શું થશે? શીતળ એટલે કે ઠંડુ. તો શીતળનું વિરોધી શું થશે? ઉષ્ણ. બરાબર ને? હવે ત્યારબાદ આગળનો શબ્દ જોઈએ. આગળનો શબ્દ છે આડર. તો આ આડર શબ્દનો વિરોધી શબ્દ શું થશે? આડરનું વિરોધી થશે અનાડર. ત્યારબાદ શબ્દ આપવામાં આવ્યો છે મુશ્કેલ. તો મુશ્કેલનું વિરોધી તો તમને બધાને આવડતું જ હશે. તો બોલો શું થશે? હા, સરળ. બરાબર ને? ત્યારબાદ છેલ્લે શબ્દ આપવામાં આવ્યો છે વધવું. વધવું તો ઘટવું. બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવી રીતે આ શબ્દોના વિરોધી શબ્દો પણ તમારે લખી દેવાના છે. તો ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ચાર, સુભાષિતોની પંક્તિમાં આવેલા પ્રાસવાળા શબ્દ શોધીને લખો. ફ્રેન્ડ્સ, આપણે આગળ પણ ઘણી બધી કાવ્યમાં સમાન પ્રાસવાળા શબ્દ શોધીને લખતા શીખ્યા હતા. બરાબર ને? તો અહીં પણ સુભાષિતોની જે પંક્તિ આપવામાં આવી છે
તેમાંથી આપણે સમાન પ્રાસવાળા શબ્દો શોધી કાઢવાના છે અને ત્યારબાદ અહીં લખવાના છે. અહીં એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. કડવું એનું સમાન પ્રાસવાળો શબ્દ છે રડવું. તો ચાલો આપણે વારા પરથી બધા સુભાષિત જોઈએ અને તેના આધારે પ્રાસવાળા શબ્દો શોધી કાઢીએ. જેમ કે અહીં પહેલો શબ્દ આપવામાં આવ્યો છે જુજવું. તો આ જુજવુંનો સમાન પ્રાસવાળો શબ્દ શોધો. તો હા, એ જ જે પહેલો સુભાષિત આપવામાં આવ્યો છે તેમાં તમે ધ્યાનથી જુઓ તો જાતે જુજવું, જાતે વઢવું. એટલે કે અહીં જુજવું તો એનો સમાન પ્રાસવાળો શબ્દ છે વઢવું. બરાબર ને? તો અહીં આપણે વઢવું શબ્દ લખી દઈશું. ચાલો ત્યારબાદ બીજો શબ્દ છે ને. તો ચાલો અહીં જે સુભાષિત બતાવવામાં આવ્યો છે તે જુઓ અને નેનો સમાન પ્રાસવાળો શબ્દ શોધી બતાવો. દેખાય છે તમને? હા, નયનમાં ને, વર્ષે મે. તો અહીં નેનો સમાન પ્રાસવાળો શબ્દ થશે મે. બરાબર ને? ચલો હવે ત્રીજો શબ્દ આપવામાં આવ્યો છે છાંય. તો એના માટે ત્રીજો સુભાષિત જુઓ. એની છાંય અને એની નીચેની પંક્તિમાં આપવામાં આવ્યું છે પોતાની બાય. તો છાંયનો સમાન પ્રાસવાળો શબ્દ થશે બાય. બરાબર ફ્રેન્ડ્સ? હવે જુઓ ચોથો શબ્દ બેઠાનું. તો એના માટે ચોથો સુભાષિત જુઓ. અહીં આપવામાં આવ્યું છે બેસે છે ભાગ્ય બેઠાનું. તો એનો સમાન પ્રાસવાળો શબ્દ શોધવા માટે આગળ એ જ સુભાષિત વાંચીએ તો તમને જોવા મળશે સુતેલાનું. તો બેઠાનું સમાન પ્રાસવાળો શબ્દ થશે સુતેલાનું. બરાબર? ત્યારબાદ પાંચમો શબ્દ આપવામાં આવ્યો છે જાય. તો એના માટે આપણે પાંચમો સુભાષિત જોઈએ. તો તમે જોઈ શકો છો કે એમાં છેલ્લી પંક્તિમાં આપવામાં આવ્યું છે કડીના ફોગટ જાય. તો એના ઉપરની પંક્તિમાં તમે જોઈ શકો છો કે આ જાય શબ્દનો સમાન પ્રાસવાળો શબ્દ આપેલો છે. શું આપેલો છે? ઉદ્યમથી જટ થાય. તો અહીં જાયનો સમાન પ્રાસવાળો શબ્દ થશે થાય. તો આ પ્રમાણે સમાન પ્રાસવાળા શબ્દો શોધીને લખી દેવાના છે. ત્યારબાદ પ્રશ્ન પાંચ. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. આપણે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. આપણે ઘણા બધા શબ્દો ઉપરથી વાક્યો બનાવ્યા જ છે, એટલે તમને ખબર જ છે કે આપણે વાક્યો કેવી રીતે બનાવવાના છે. ફ્રેન્ડ્સ, અહીં તમે કોઈ પણ રીતે વાક્ય બનાવી શકો છો. એવું જરૂરી નથી કે કાવ્યમાં જે વાત કરવામાં આવી છે તે જ વાક્ય બનાવવું. તમે તમારા પોતાના કોઈ પણ વાક્ય બનાવીને અહીં લખી શકો છો. બરાબર ને ફ્રેન્ડ્સ? તો તમને દરેક જણને વાક્યો બનાવતા તો આવડે જ છે. તો આ પ્રમાણે પ્રશ્ન પાંચ કરવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન છ. બે દુહા કે સુભાષિતો લખો. ફ્રેન્ડ્સ, આપણે આ પાઠમાં ઘણા બધા સુભાષિતો જોયા. તો આવા બીજા પણ ઘણા બધા સુભાષિતો આવે છે. તો ફ્રેન્ડ્સ, તમારે પણ આવા સુભાષિતો શોધી કાઢવાના છે અને અહીં લખવાના છે. તમને ગમતા કોઈ પણ બે સુભાષિત અહીં લખવાના રહેશે. તો હવે તમને સ્વાધ્યાયના પ્રશ્નો સમજાઈ ગયા હશે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ સ્વાધ્યાયના પ્રશ્નો સમજાઈ ગયા હશે. આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ફરી મળીશું. આવજો.